કચ્છમાં આવેલા ભયાનક બિપોરજોય વાવાઝોડાની અસર પાટણ જિલ્લામાં પણ જોવા મળી હતી, ત્યારે છેલ્લા 3 દિવસથી પાટણ જિલ્લામાં ભારે વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસતા જનજીવન પર તેની માઠી અસર જોવા મળી હતી। પાટણ શહેર અને તાલુકામાં કાચા અને ઝૂંપડા જેવા આશ્રય સ્થાનોમાં રહેતા લોકોને વાવાઝોડામાં જાનમાલને કોઈ નુકસાન ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાટણ શહેર અને તાલુકાના 25 જેટલા શેલ્ટર હોમ બનાવીને 750થી વધુ લોકોને 3 દિવસ સુધી તેમાં આશરો આપી તેમાં રહેવા અને જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી। ત્યારે આજથી વરસાદ અને વાવાઝોડું બંધ થતાં આશ્રય સ્થાનોમાં રહેતા લોકોને પરત તેમના કામના સ્થળે અને ઘરે જવા માટે રજા આપવામાં આવી હતી। ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકને ઘરમોડનાર બિપોરજોય વાવાઝોડાની અસર પાટણ જિલ્લામાં પણ જોવા મળી હતી અને છેલ્લા 3-1 દિવસથી જિલ્લામાં વાવાઝોડાના પગલે ભારે પવન ફૂંકાયા હતા તેમજ જોરદાર વરસાદ પણ વરસ્યો હતો। ત્યારે પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના માર્ગદર્શન નીચે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જેવા કે કન્સ્ટ્રક્શન સાઇટ, ઈંટ ભઠ્ઠા, કાચા અને ઝૂંપડપટ્ટી જેવા મકાનોમાં રહેતા લોકોના જાનમાલને કોઈ નુકસાન ન થાય તે માટે સુરક્ષિત સ્થળે ખસેડીને તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા, જેમાં કલેક્ટરના અને RDC પ્રદીપસિંહ રાઠોડના માર્ગદર્શન નીચે પાટણ પ્રાંત અધિકારી દ્વારા પાટણ તાલુકાના શહેર મામલતદાર અને SR મહેતા TDAના કેતનભાઈ પ્રજાપતિ તેમજ પાટણ તાલુકા શહેરના અને બી ડિવિઝન પોલીસ સ્ટાફ, નગરપાલિકા, આરોગ્ય તંત્ર સહિતના લાઇન ડિપાર્ટમેન્ટના વિવિધ અધિકારીઓના સાથ અને સહકારથી પાટણ શહેરમાં 3 સ્થળો પર સરદાર પટેલ રમતગમત સંકુલ, પાયોનિયર સ્કૂલ, ગુરુકુળ સ્કૂલ અને ગુરુકુળ હોસ્ટેલમાં 275 આશ્રિતોને રાખવામાં આવ્યા હતા, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 22 આશ્રય સ્થાનોમાં 450થી વધુ લોકોને રાખવામાં આવ્યા હતા। ત્યારે પાટણ શહેરમાં શેલ્ટર હોમમાં રાખવામાં આવેલા લોકો માટે 2 ટાઈમ જમવાની વ્યવસ્થા રામ રહીમ અન્ન ક્ષેત્ર દ્વારા કરવામાં આવી હતી, તો ICDS વિભાગ દ્વારા કિશોરીઓ, ધાત્રી માતાઓ અને બાળકો માટે દૂધ, સુખડી, ફ્રૂટ સહિતની પૌષ્ટિક નાસ્તો અને 1 ટાઈમ પૌષ્ટિક જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારે આરોગ્ય તંત્રના અર્બન હેલ્થ સેન્ટર અને RBKS સ્ટાફ દ્વારા સેન્ટરમાં રહેતા લોકોના આરોગ્યની ચકાસણી, ફોંગિંગ, ORS, પોરાનાશક કામગીરી અને જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી હતી, તો નગરપાલિકા તંત્ર દ્વારા આશ્રિતોને લાવવા લઈ જવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી। ત્યારે પાટણ પ્રાંત અને મામલતદાર કચેરી રમતગમત સંકુલના વિકાસ અધિકારી કિરણભાઈ પટેલ અને સ્ટાફ દ્વારા આશ્રિતો માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। પાટણના નગરસેવક મનોજ પટેલ દ્વારા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે રહેતા લોકો માટે ચા નાસ્તાની વ્યવસ્થા તેમજ બાળકોને કપડાં વિતરણ કરવામાં આવ્યા હતા, તો બેબા સેઠ દ્વારા પણ આશ્રિતો માટે જમવા અને નાસ્તાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી। તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ 22 શેલ્ટર હોમમાં રહેતા 450 લોકોને રહેવા, જમવા અને ચા નાસ્તો, આરોગ્ય સહિતની સુંદર સેવા તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી। ત્યારે હવે વાતાવરણ સ્વચ્છ થતાં છેલ્લા 3-1 દિવસથી આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહેલા લોકોને તેમના કામના સ્થળે અને ઘરે જવા માટે રજા આપવામાં આવી હતી। ત્યારે આ 3 દિવસ સુધી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકોની સેવા અને હૂંફ મેળવીને વિદાય લઈ રહેલા લોકોના આંખોમાં હરખના આંસુ જોવા મળ્યા હતા અને તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલી આ સેવાને તેઓ જીવનભર યાદ રાખશે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે પાટણ પ્રાંત અધિકારી મિતુલભાઈ પટેલ, ચીફ ઓફિસર સંદીપ પટેલ, શહેર મામલતદાર DD પરમાર, રમતગમત અધિકારી કિરણ પટેલ, નગરસેવક મનોજ પટેલ, ICDSના ઉર્મિલાબેન પટેલ, ડૉક્ટર મિતેશ જોશી, દિનેશ પટેલ, નાયબ મામલતદાર ભાવેશ ગજ્જર વગેરે અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે પાટણ પ્રાંત અધિકારી મિતુલ પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં 3 દિવસમાં વાવાઝોડાના પગલે ભારે પવન અને વરસાદ થયો હતો, પરંતુ પાટણ શહેર અને તાલુકામાં વાવાઝોડો અને વરસાદના કારણે એક પણ વ્યક્તિનું અવસાન થયું નથી, એક પશુનું મૃત્યુ પણ થયું નથી। ત્યારે વધુમાં વાવાઝોડા અને વરસાદના કારણે વીજળીની લાઇનોને જે નુકસાન પહોંચ્યું હતું તેને ફરી યથાવત કરવા માટે વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે, તેમજ ફોરેસ્ટ વિભાગ, RNB અને નગરપાલિકા તંત્ર દ્વારા જાહેર માર્ગો પર વાવાઝોડાના કારણે જે વૃક્ષો પડ્યા હોય તેને તુરંત દૂર કરીને વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો।
તો પાટણ નગરપાલિકા વિસ્તારમાં 10 થી 12 વૃક્ષો પડી ગયા હતા, જેના નગરપાલિકા તંત્ર દ્વારા દૂર કરીને રસ્તાને પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો. તો પાટણ શહેરના શેલ્ટર હોમમાં આશરો લઈ રહેલી 4 ગર્ભવતી મહિલાઓમાંથી 2 મહિલાઓને સિવિલમાં અને 2 મહિલાઓને ધારપુર ડિલિવરી થઈ હતી અને માતા અને બાળકનું આરોગ્ય હાલમાં સારું હોવાનું આરોગ્ય તંત્રના કર્મચારીઓએ જણાવ્યું હતું.